નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા રૂઢિપ્રયોગો અને કહેવતો એ પુસ્તકમાં આપણે કહેવતોની ચર્ચા કરવાના છીએ તો એમના આભાર દર્શન સાથે આપણે આજે ખ વર્ણ પર આધારિત ગુજરાતીમાં કઈ કહેવતો પ્રયોજવામાં આવે છે તેની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ છીએ ખપ તેની છોત એટલે કે છો નહીં એટલે જેની જરૂરિયાત હોય તે ગમે તેવી નિમ્ન હોય તો પણ સ્વીકારવી ખમે તે જમે એટલે સહન કરનારને લાભ મળે છે પોષણ પર શક્તિનો આધાર છે ખર્ચી ખૂટી કે યારી તૂટી એટલે પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે એટલે કાંઈ અનુભવ હોય નહીં તે અનુભવનો ડોળ કરે તે ખોટો ખાટલે મોટી ખોળ પ્રથમ પાયો જ ના મળે એટલે એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય ખાતી છાસ ઉકરડે ઢોળાય એટલે બિનઉપયોગી વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી ખાડો ખોદે તે પડે એટલે બીજાનું બગાડનારનું પોતાનું જ બગડે છે કરે તેવું પામે ખાતર ઉપર દિવેલ એટલે નુકસાન પર થોડું વધારે નુકસાન થવું ખાતરના ગાડા સાથે ચોપદર ન શોભે એટલે ચીજવસ્તુઓની સાચવણી માટે અનુરૂપ વિવેક દાખવવો ખાતા ખૂટે ને પહેરતા તૂટે એટલે વપરાતી વસ્તુને ઘસારો લાગે જ ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય એટલે વર્તમાનને માનતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું ખાધે પીધે દિવાળીને ઉગરે ઊંચાટે એટલે આગળ પાછળનો વિચાર કર્યા વિના ઉડાવપણે રહેવું એ ખોટું ખાધે સુરા ને લડીએ પૂરા એટલે ખાવું સારી પેઠે ને કામમાં એદીપણું રાખવું ખાબોચામાં ઢેખાડો નાખે તે એટલે ગંદી જગ્યાએ અટકચાળો કરે તો પોતાનું જ ખરાબ થાય છે ખાય એનું જ ખોદે એટલે જે પાલક અને પોષક હોય તેને નુકસાન કરવું નમક ખરાબ થવું ખાય નહીં ને ખાવા દે નહીં એટલે પોતાને નિરુપયોગી વસ્તુનો ઉપયોગ બીજાને પણ ન કરવા દેવો ખારા જડનું માછલું મીઠા જડમાં મરે એટલે જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે ખાલી ચણો વાગે ઘણો એટલે અધૂરપવાળી વ્યક્તિ વધારે દેખાવ કરે અથવા પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્નો કરવા પડે અથવા જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો એટલે મહેનત કોઈ કરે અને લાભ બીજાને જ ભોગવે ખાવામાં જે ન જુએ તે વહેલો ખાતે સૂવે એટલે ખાનપાનમાં વિવેક નહીં રાખનાર માંદગીને નોતરે છે ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા એટલે નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્વની બાબત ધ્યાનમાં ન લેવી ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો એટલે હિંમતથી મુશ્કેલી સહન કરવી ખાંડું ધાર વિના ને ઘર ગાર વિના એટલે ઉપયોગી વસ્તુને જરૂરી મરમત કરીએ નહીં તો બગડી જાય ખિસ્સામાં રાખવું એટલે હસ્તક રાખવું ખિસ્સા ખાલી ભબકા ભારે એટલે ગરીબ હોવા છતાં અમીર દેખાવા આડંબર કરે ખીચડી પકાવવી એટલે સ્વાદ સાધવો ખિસ્સાતર તો ફાવે તે કર એટલે પૈસા હોય તો મન માન્યું થઈ શકે ખીજે કરડે પગે ને રીજે ચાટે મુખ એટલે દુર્જન માણસનું વર્તન વિવેકી હોતું નથી ખુદા દેતા હૈ તો છપ્પર ફાળ કે દેતા હૈ એટલે ઈશ્વર પ્રસન્ન થાય તો કોઈ પણ રીતે માણસને ન્યાલ કરી દે છે ખુદા મહેરબાન તો ગદ્દા પહેલવાન એટલે ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે ખુદાની લાકડી ખખડે નહીં એટલે ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે ખુરશી માટે દોડ કરવી એટલે હોદ્દો મેળવવા મથામણ કરવી ખુશામત ખારી ના લાગે એટલે પ્રશંસા હંમેશા પ્રિય લાગે ખુશામત ખુદાને પણ પ્યારી લાગે એટલે પ્રશંસા તો પ્રભુને પણ ગમે ખાતર ખાતરને પાણી ને લાવે તાણી એટલે મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે ખેપ હાર્યા કાઈ ભવ નથી હાર્યા એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં એટલે અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી ખોટો રૂપિયો વધારે ચડકે એટલે અલ્પજ્ઞાની વિશેષ જ્ઞાની હોય ते वो देखाव करे खोटी बिलाडी अपशुकरन माथी न जा એટલે ભુંડુ ભુંડાનો ભાગ ભજવે ખોદવો ડુંગર ને काढवो ઉંદર બરાબર ખોદવો ડુંગર ને काढवो ઉંદર એટલે ભારે પરિશ્રમ પછી તુજ વસ્તુ હાથ લાગવી ખોદે ઉંદર ને ભગવે બોરિંગ એટલે કામ કોઈ કરે અને ફળ કોઈકને મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખ વર્ણ પર આધારિત ગુજરાતીમાં પ્રવજાતી કહેવતો પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી રાજુ મહેકવાનની આ યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બારના સ્વાધ્યાય સમજૂતીની સાથે સાથે વ્યાકરણ સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદાર્થ ગ્રહણ વિસ્તાર અરજી લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્રલેખન આ બધા જ વિડીયો આપને આ એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું તો આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો